द्वारा समझा रहा है जैमिनी।
प्रकट नहीं थी।
હતી કે ધર્મ પ્રકટ કરવો, ધર્મ વશાત બ્રહ્મને એવું લાગ્યું કે આ તો મારો ધર્મ છે સૃષ્ટિ પ્રકટ કરવાનો, તેથી સૃષ્ટિ પ્રકટ થઈ ગઈ. કે અથવા તો કોઈ કર્મ ના ફલરૂપેણ બ્રહ્મે એવા કોઈ કર્મ કર્યા હશે કે તેના ફલરૂપેણ એમને સૃષ્ટિ પ્રકટ કરવી પડી, અથવા તો વાઇસે વર્સા જીવના કર્મના વશાત સૃષ્ટિ પ્રકટ થઈ. તો આ બધા જે રીઝન્સ જે છે તે રીઝન્સ નથી, લીલાર્થ સૃષ્ટિવાદ ગ્રહણ કરેલો છે શ્રીહરિ. લીલાર્થ સૃષ્ટિવાદ ની અંદર હવે એ અંગ છે, એ સોરી એ અંગી છે, અને અંગ છે સ્વેચ્છા, પરેચ્છા અને સ્વભાવ. આવ્યું સમજમાં? એટલે આપણા દ્રષ્ટિકોણ થી સમજવું હોય તો જૈમિની ત્રણ પ્રકાર થી કહે છે, પરેચ્છયા સ્વભાવતઃ. એટલે એકોહમ બહુસ્યામ એ જે છે તે હું બહુ થાઉં, એ શ્રુતિ જો શ્રુતિ વાક્ય કન્સિડર કરીએ તો સ્વેચ્છયા. એટલે સ્વેચ્છયા એ છે તેનો એક્ઝામ્પલ આપે છે એકોહમ બહુસ્યામ. ઓકે, એકોહમ બહુસ્યામ માં તો છે ને હું એક છું, હવે હું બહુ થાઉં, એ તો એમની સ્વેચ્છા જ છે ને, પોતાની સૃષ્ટિ પ્રકટ. તેથી નામ રૂપ કર્મ નો આ ત્રૈત પ્રકટ થયું. અચ્છા, બીજું કહે છે પરિચ્છયા. પરિચ્છયા માં તો બ્રહ્માજી સ્વયં કહે છે યદ્યધ્યા તો મૃગાય વિભાવયંતિ તત્તત્વ પ્રણય તદનુગ્રહાય. તો સ્વેચ્છા જે છે ભક્ત વશાત જે રૂપ નામ અને કર્મ ને પ્રકટ કરે છે તે બધા જે અનંત મૂર્તિતા અને સાકારતા પ્રકટ થાય છે તે બધી પરીક્ષા કોટીમાં ગણાશે ને. અને સ્વભાવતશ્ચ એટલે કે કોઈ પણ પ્રકારના કર્મના અનુસાર જે ફલ મળતું હોય તે સ્વભાવ છે કર્મનો. સ્વભાવ એટલે કે કોઈ પ્રકારની સ્ટેટિક પોટેન્શિયલ એનર્જી. સમજ પાયા ને? એ જે છે એ કોઈ પણ પ્રકારનો તમે ધર્મ કરો એના અનુસાર તમને અક્ષર બ્રહ્મના કર્મકાલ સ્વભાવ પ્રકૃતિ પુરુષ એ જે આખી સેટઅપ જે છે તેમાં કર્મકાલ અને સ્વભાવની સેટઅપ ના કારણે તમને એ પ્રકારનો તત્ત્વ અનુસાર ફળ અક્ષર બ્રહ્મના નિયમ પ્રમાણે તમને મળશે. તો એ પ્રકારનો સ્વાભાવિક રૂપ પણ પ્રકટ થાય છે. આવ્યું સમજમાં? સ્વેચ્છયા પરેચ્છયા સ્વભાવતશ્ચ આ ત્રણેયમાં બેકગ્રાઉન્ડ કરી રહ્યો છે બ્રહ્મની. આપણા શુદ્ધાદ્વૈત ના હિસાબથી સમજવું હોય તો મૂળત લીલા કરી રહી, પણ જૈમી મિત્રણ બતાવે છે કે હા ભાઈ કેમ વાય નોટ, સ્વેચ્છયા પણ હોય શકે છે પરિચ્છયા. એટલે કેમ કે સર્વભવન સામર્થ્ય છે બ્રહ્મની અંદર. બ્રહ્મને કોઈ પણ બ્રહ્મ કોઈને બ્લોક નથી કરી શકતો કે અચ્છા હું જ દર વખતે એને કંટ્રોલ કરો. બ્રહ્મ બીજાને પણ કંટ્રોલ કરવા દે છે. સમજવાય ને? તેથી અહીંયા આ એક્ઝામ્પલ આપીને જૈમી સમજાવે છે કે સ્વેચ્છયાનો એક્ઝામ્પલ છે એકોહમ બહુસ્યામ પ્રજાયતિ તદ અને પરિચ્છયામાં યજ્ઞધિયા ઉરુગાય વિભાવયંતિ પ્રાદેશ જે પ્રાદેશમાર્ગત્વમ જે છે અને અભિવિમાનત્વમ છે તે અહીંયા સિદ્ધ કર્યું કે બંને એટ ધ વેરી સેમ ટાઈમ કઈ રીતે પોસિબલ છે. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ પોસિબલ વિરુદ્ધ ધર્માશ્રયત્વ થિયરી ઓફ કોન્ટ્રાડિક્ટરમ એવું છે થિયરી નું નામ. તો એને આપણે વિરુદ્ધ ધર્માશ્રયત્વ કહીશું. હવે આગળ જે કહે છે તે જૈમિની એમ કહે છે કે ત્રણેય જે અર્થ જે છે ત્રયોપી નિયત પરિમાણ ત્રણ પ્રકારના જે રૂપ જે
જ્યારે વ્યાખ્યા સમજીએ તો વ્યાખ્યા અનુસાર જે છે તે પુરુષ, પુરુષવિદ અને પુરુષ ના અંતમ નિષ્ઠિત એમ ત્રણ રૂપો જે છે તે એનાથી અહીંયા ત્રયોપી એમ કહ્યું છે. વ્યાખ્યાન જોઈએ તો સમજમાં આવે. પત્રિકામાં શું હોય છે, ચાર પાંચ લેયર્સ હોય.
આગળનો લેયર પણ ઘુસાડેલો હોય, બીજો લેયર હોય ગણપતિ જી, આગળનો લેયર હોય પેલા વહુ એટલે કે પેલી કન્યા અને પેલા એમનું નામ હોય, પાછળ ઘુસાડેલો હોય બિચારા ગણપતિજીને. એટલે ઓપન કરો તો ગણપતિજી ના દર્શન થાય, બંધ કરો તો પેલા ગણપતિજી પાછળ જતા રહે બેકગ્રાઉન્ડ ની અંદર. પેલું આગળનું પાનું આગળની જયરિકાનું એવી રીતે કટિંગ કરેલું હોય કે સર્ક્યુલર મોડ હોય કે ગણપતિજી હોય કે એવી કટિંગ કરેલું હોય, કેમ કે સબસ્ટેન્શિયલી તો
अभी अभी बस तंजर भूत
गीता वाक्य, गीता जी में आ भगवान आज्ञा करे अतः पुरुषम पुरुष विधम पुरुषे अंत प्रतिष्ठितम इति त्रयो भी प्रकार नियत परिमाण तेथी करीने नियत परिमाण वाला रूपो छे पण एक वात एक शांत चित्त से समझी जेवू जो ये कि आ बधाए त्रयो भी प्रकार नियत परिमाण तथा पण अविभक्तं च भूतेषु विभक्तमिव अविभक्त रहे छे एना कारणे एम नहीं समझो कि तेथी करीने त्रण जुदा एकदम एक बीजा थी तद्दन द्वित द्वैत वाला जे स्वरूप जे छे आ छे एम नहीं समझो ए जे आकार प्रकट थया छे जुदा जुदा नियत परिमाण वाला आकारो पुरुषम के पुरुष विदम के पुरुषे अंत प्रतिष्ठितम इति आ जितला पण जे नाम रूप ने कर्म अत्यारे त्रणेव थी रूप थी प्रकट थया छे ते बधा ज आर्टिफिशियल तो छे पण स्वेच्छा लीला लीला ना कारणे ते गृहित जे आकार ग्रहण करेला छे पण ए वात ध्यान में राखवी जोईए अविभक्तं च भूतेषु विभक्तं इवच स्थितं आ समझवाय ने હવે જુઓ સ્તુતિમાં અહીંયા આગળ એમનો રેફરન્સ શ્રી મહાપ્રભુજીએ જ આપેલો છે ત્રયોપી નિયત પરિમાણ ત્રયોપી નિયત પરિમાણ આ મેં તમને સમજાવ્યું ને ત્રયોપી કયા ત્રયોપી હવે આગળ એમ ડિસ્ક્રિપ્શન આવશે ત્રયોપી એટલે પુરુષમ પુરુષ વિધમ અને પુરુષે અંત પ્રતિષ્ઠિતમ આટલા તો વાત સમજવા આવી ને બ્રહ્મ જે છે એ અવિભક્ત હોવા છતાં પણ વિભક્ત જેવો બધા વિભક્ત જેવો જે છે થાય છે તે પોતાની અવિભક્તિતા જે છે એને મેન્ટેન કરીને પણ તે વિભક્ત થાય છે લીલા માટે હવે કરવા માટે આ ત્રણ સ્વરૂપો કયા નિયત પરિમાણ આવ્યું ને એટલે અચ્છા તમે ક્લેમ કરો કોઈક પાછળ કે અચ્છા હમણાં તો તમે કહ્યું કે અનંત મૂર્તિતા એટલે ક્યાં કહ્યું એ આપકમ પ્રાદેશ માત્ર એટલે કે અભિવિમાનત્વ કહ્યું અભિવિમાનત્વ હોય તો પ્રાદેશ માત્ર તો કેવી રીતે હોય આ રીતે હોય લાઈક એ એક્ઝામ એ સમજાવવું પડે ને કે અભિવિમાનત્વ જે હોય તો હવે એ પ્રાદેશ માત્ર કઈ રીતે થયો પ્રાદેશ માત્ર કેવી રીતે નિયત પરિમાણ વાળો જો થઈ જાય તો કદાચ દોષારોપણ કોઈ કરે અચ્છા તેથી કરીને તમારો બ્રહ્મ જે છે તે હવે નીચ કોટીનો એટલે કે એમાં ઈયતતા કોઈક આવી ગઈ નાનું પણ ઈયતતા એટલે કે નાના હોવા પણ આ ક્યાં તો જો એકદમ જ ભૂલી ગયો અહીંયા પેલું નિયત પરિમાણ પુરુષ હા નિયત પરિમાણ તો એમાં કોઈકને એવો કહી દે કે આ તો તમારો બ્રહ્મ જે છે તે બ્રહ્મ નથી હવે કેમ કે એક વાત સમજો જે અનિયત પરિમાણ વાળો છે તેમાં કોઈ પ્રકારનો નિયત પરિમાણિતા આવે પરિમાણ વાળો જો રૂપ પ્રકટ થાય તો અથવા એમાં એવો પણ કેસ આવી શકે છે કે એમાં વિકૃતિ ઉત્પન્ન થઈ બગાડ ઉત્પન્ન થયો તેથી કરીને નિયત પરિમાણ વાળો થયો તો શું એવો બ્રહ્મ છે દૂધ જે છે એનો વિકૃત પરિણામ થયો દહીં જે છે તેવી રીતે બ્રહ્મ એકદમ સારો હતો પહેલા પછી એને સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે ખરાબ થઈ ગયો એમાં વિકૃતિ ઉત્પન્ન થઈ એવી રીતે તો કન્સિડર કરીએ ને આપણે કેમ કે હમણાં જ ગીતાજીમાં એમણે ખુલાસો કર્યો ભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ ઇવ ચ સ્થિતમ ઓકે એટલા માટે અહીંયા કયું અચ્છા હવે તો જો નિયત પરિમાણ વાળો જો થાય તો એના માટે પછી કહે છે ત્રયોપી નિયત પરિમાણ અન્ય
अन्यत् परिमाणस्तु आकाशवत् परिच्छेद निरूप्याः। तो जे अन्यत् परिमाण वालू जे छे ते तो आकाशवत् जे छे ए परिच्छेद थी एनो निरूपण थाय छे। तो पण ए छता पण एम कहे छे तद् वृद्धिहासाभ्याम तथा भवन्ति। अने जे एना जे वृद्धि अने हास जे छे એટલે કે એવું વૃદ્ધિ અને જે નાનું થવું ને મોટું થવું એક્સપાન્ડ થવું કે કોન્ટ્રેક્શન થવું એ જુદા જુદા રૂપોનો જે ધારણ કરવું નાના મોટા રૂપોનો જે ધારણ કરવું એ પ્રકારનું નાનું મોટા સ્વરૂપ નાના થાય છે તે એમ કરી શકીએ ત્યાં એ અહીંયા એક્સપ્લેન કરે છે કે અત પુરુષમ પુરુષ વિધમ પુરુષે અંત પ્રતિષ્ઠિતમ થી પ્રયોગ પ્રકાર નિયત પરિમાણ યદી ચ આકાશવત સોરી યદી ચ આકાશવત ઇતિ શ્રુત્યા વિચાર્ય તદા તે અનિયત પરિમાણ આકાશવત પરિચ્છેદ નિરૂપ્ય પરિચ્છેદક વૃત્તિ આસાભ્યામ નાના પરિમાણ ભવંતિ। એ તો મેં તમને સમજાવ્યું ને પેલી પત્રિકા લગ્ન પત્રિકાની એક્ઝામ્પલ થી પત્રિકાની અંદર જે છે પહેલો પેજ રાખો તો એમને લાગે કે અચ્છા એમ કઈ છે પહેલો બે ઉપર કે પછી એવું લાગે કઈ નથી ગયો ને આકાર આકાર પ્રગટ થયો એ જ ગયો તો આકાર એમાં કઈ કંકોત્રી ને ક્યાં પ્રોબ્લેમ થયો એમાં કઈ વિકૃતિ તો આવી નઈ ને ઉપરથી જે ઉપરનો જે પેજ ફોલ્ડ કર્યો તો એને આપણે કહીશું કે આવિર્ભૂત થયો એ અનુભવમાં આવ્યો અને સબસ્ટેન્શિયલ રીતે પ્રકટ થયો સમજવા એમ ને એટલે એ રીતે શું છે કે મિથ્યા પણ નથી એ સેન્સ થી આર્ટિફિશિયલ જરૂર છે પણ મિથ્યા નથી એક સ્વભાવ પણ નથી એનો સ્વભાવ થોડી છે કંકોત એ પત્રિકાનો સ્વભાવ એવો થોડી છે બધી પત્રિકામાં આવું જોઈએ જરૂરી નથી એટલે તેથી કરે છે વૃદ્ધિહાસાભ્યામ નાના પરિમાણ ભવંતી નાના મોટા ના થવાના કારણે જુદા જુદા રૂપો ગ્રહણ કરે છે નાના પરિમાણ હવે કહે છે વિશેષણમ તો નાનો શુતૌ પુરુષમ પુરુષ વિધમ ઇત્યાદિકમ વૈશ્વાનર વિશેષણમ ન તો પ્રકારાણામ પરિમાણ છે દ્રવ્ય ધર્મો ન તો ધર્મ ધર્મો ધર્મ ધર્મો અતો નૈદં યુક્તમ તથા આહુ સુતા ઇત્યાદિ ઉક્તમ ઇતિ પુરુષત્વમ ઉક્તમ તથા ચ વૈશ્વાનરસ્યૈવ ત્રિધા વર્તમાનત્વમ વર્તમાનત્વાત્ ઉક્તામ ઉપપત્તિર ઇતિ સર્વ સોરી સોરી એક મિનિટ હોલ્ડ ઓન અહીંયા મને વંચાતું નથી શું છે વર્તમાનત્વ ન ઉક્તા ઓ સોરી આમ સોરી વર્તમાનત્વ અનંતરૂપત્વમ નિયત પરિમાણત્વમ છે વ્યાકુર્વંતિ એક મિનિટ વ્યાકુર્વંતિ એટલે અહીંયા આગળ આપેલું છે ને મહાપ્રભુજી નો જે છે એમાં આપેલું છે તે માત્ર વૃત્તિહાસાભ્યામ તથા ભવંતી જે છે તે તો અહીંયા એક્સપ્લેન કર્યું એમણે હવે જે સ્મૃતાવ ઇત્યુક્તમ જે અપિયુક્તમ જે છે સર્વભૂતસ્થમ પ્રાણી જ્ઞાત્વા વિમુચ્યતે ઇતિ જે સ્મૃતિમાં જે કહેવામાં આવેલું છે કે વિશ્વ
કૃષ્ણ રાજે છે એ પુરુષ તરીકે ગણાતા ત્રણ પ્રકારના રૂપો છે. એ અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું. મને નથી લાગતું કે મહત્તત્વની
વેદાંતમ પુરુષમ મહાંતમ, તમે કઈ રીતે ફાઇન્ડ કરી લીધો?
ગોપીનાથ પ્રભુચરણ કી જય, શિવ સાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી દ્વારિકા દેશ કી જય, સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.